गुड मॉर्निंग विद्यार्थी मित्रों, 11 साइंस चैप्टर 16 संभावना एक्सरसाइज 16.2 एग्जाम्पल नंबर 3 सुधी कम्प्लीट कर्यु तू, एक्जाम्पल नंबर 4 थी कंटिन्यू करिए। चौथो अने पांचमो एक बीजा साथे संकळायेला छे, रकमना कारणे थोड़ा संकळायेला छे अने घणी बधी घटनाओनुं पुनरावर्तन थाय छे। पांचमा दाखलाना घणा बधा जवाब चौथो दाखलो ज आपी देशे, लेक साथे बे लईए। त्रण सिक्काओने एकवार उछाड़वामां आवे, त्रण सिक्काओने एकवार उछाड़वामां आवे एटले त्रण सिक्काओने उछाड़वानी घटना एक्जाम्पल नंबर 4 आवी रीते तमे लखी सको, एस बराबर एच टी गुणिया एच टी गुणिया एच टी, हेड टेल हेड टेल त्रण वक्त। पहला बेनी जोड़ी बनाइए तो तमे जाणो छो आवड़े छे, एच 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 टी टी एच टी टी, हजी एनी जोड़े एक एच टी बाकी। फरीथी वात करो, हवे एच नू बद्दा जोड़े पहला जे एच लखी दो तो एच 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 टी एच टी एच एच टी 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 एच एच टी एच टी 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 एच टी टी टी। क्लियर? चलो आ त्रण सिक्का ने एक वक्त उछाड़वामां आवे एनू लख्युं। हवे एनी अंदर आपणी जोड़े अलग अलग थोड़ा छे, जो त्रण छाप देखाय तो एने घटना ए कहीए। तो घटना ए त्रण छाप देखाय, त्रणे त्रण छाप एटले एच एच एच, तो एक ज प्रसंग होय, बीजो तो कोई छे नहीं। घटना बी शू कहे छे, बे छाप ने एक कांटो देखाय, बे छाप अने एक कांटो देखाय, बे छाप अने एक कांटो, એટલે બે એચ અને એક ટી, તો એમાંનો એક પ્રસંગ એચ એચ ટી, પછી એચ ટી એચ પણ આવે, એચ ટી ટી નહીં પણ ટી એચ એચ આવે, બીજા એ કંઈ ના આવે। સીની વાત કરીએ તો ત્રણ કાંટા દેખાય અને ઘટના સી, ત્રણ કાંટા દેખાય, ત્રણે ત્રણ કાંટા એટલે ટી ટી ટી, આ ત્રણે ત્રણ શું છે? કાંટા। અને પહેલા સિક્કા ઉપર છાપ દેખાય એને ઘટના ડી, ઘટના ડી પણ ખરી પણ શું કીધું છે? ઘટના ડીમાં પહેલા સિક્કા પર છાપ દેખાય, પહેલો સિક્કો એની ઉપર એચ આવવું જોઈએ, તો પહેલી લાઈનમાં પહેલું જ એક તો આવે એચ એચ એચ, પછી એચ એચ ટી, પછી એચ ટી એચ પણ આવે અને પછી એચ ટી ટી પણ આવે, પહેલાં સિક્કા ઉપર છાપ દે, નીચે બધા ટીવાળા છે। આ ચાર ઘટનાઓ એમને કીધી એવી જ રીતે બેટા આપણે દર્શાવી છે, એમાં કોઈ પ્રકારની તકલીફ નથી, કોઈ પ્રકારની શંકા નથી। શું માંગ્યું છે એ હવે શોધવાનું થાય, તો કઈ ઘટનાઓ કેસ નંબર 1 પરસ્પર નિવારક છે, બીજો પ્રશ્ન પૂછ્યો છે પ્રાથમિક છે, ત્રીજો પ્રશ્ન પૂછ્યો છે સંયુક્ત છે, એક એક શીખવાડું। પરસ્પર નિવારક એનો મતલબ તો તમે ને હું બધા જાણીએ છીએ 16.2 માં, નિવારકનો મતલબ જો બંનેનો છેદગણ 5 હોય તો એવી ઘટનાને કેવી ઘટના કહેવાય? પરસ્પર નિવારક કહેવાય। તો બંનેના છેદગણ 5 શોધવા માટેની કોશિશ આપણે કરવાની। હવે કઈ કઈ ઘટના કીધી છે એવું નથી કીધું, પરસ્પર નિવારક એટલે બધી સંભાવના ચેક કરવી પડશે। જેમ કે પહેલાં હું તમને શક્યતાઓ લખી દઉં, એનું રિલેશન બધા જોડે, એનું બી જોડે, એનું સી જોડે કરવું પડે અને એનું ડી જોડે કરવું પડે, એનું બધા જોડે આવી ગયું। હવે બીનું પાછું એ જોડે નહીં કરવાનું, તો એ છેદ બી કરો, બી છેદ બીથી નીચે જ જવાનું, એથી પહેલાં નીચે 3 હતા, બીથી નીચે 2 છે એટલે બીનું સી જોડે, બીનું ડી જોડે, બીના 2 જોડે, પછી સીનું લઈએ તો ખાલી નીચે એટલે એક જ જોડે, સીનું ડી જોડે, બસ પતી ગયા। હવે ના આવે, ડીનું એની નીચે કોઈ નથી, ઉપરનું લેવા જાઓ, જો ડીનું સી જોડે આવી જ ગયું હોય, ડીનું બી જોડે આવી ગયું હોય, ડીનું એ જોડે આવી ગયું, બધું આવી જ ગયું હોય। હવે મારે એટલું જ ચેક કરવાનું આમનો છેદગણ 5 થાય છે કે નહીં, શું ચેક કરવાનું? છેદગણ 5 થાય છે કે નહીં, એટલું જ આપણે ધ્યાન રાખવાનું, બીજી કોઈ વધારે મગજમારીમાં પડવાનું નથી। જો છેદગણ 5 થાય
तो લખવાનો શું આવે છે જવાબ એ લખવાનો નથી ચલો a અને b માં લગભગ કઈ કોમન નથી તો a છેદ b બરાબર 5 a નું અને c જોડે a અને c માં પણ કઈ કોમન નથી એટલે પાછો a છેદ c પણ 5 a છેદ d a અને d નો છેદગણ કરી તો hh જ કોમન છે શું કોમન આવેનો મતલબ નથી પણ એટલું નક્કી થઈ ગયું કે આ બંને નો છેદગણ 5 નથી બસ હવે b અને c बी एन सी में खरो फाय है बी एन डी बी एन डी में एच एच टी है एच टी एच है घना बदा है एट्ले फाय नहीं सी एन डी तो नहीं कहीं कॉमन एन मतलब फाय है तो जो कई कई जोड़ियों फाय निकली तो ए अने बी पची ए अने सी पची बी अने सी पची सी अने डी परस्पर निवारक छे परस्पर केवा छे अपनी जोड़े निवारक छे क्लियर बस एटलू मांग्यू तू कर नाख्यू केस नंबर बीजो आपने एवं कीधेलू छे अपनी जोड़े आ पहली घटना छे बीजी प्राथमिक विषय पूछ्यू छे तो पहला आपणे नथी शीख्या प्राथमिकनो मतलब एवो के जे घटना में एक ज घटक होय एवी घटना ने शू कहवाय प्राथमिक व्याख्या हवे तमने समझाऊ छु जे घटना में एक ज घटक होय एने शू कहवाय प्राथमिक तो प्राथमिक नी अंदर घटना ए में एक घटक छे घटना सी में एक घटक छे प्राथमिक कोण कोण तो ए अने सी त्रीजू एमां एवुं पूछ्युं छे के संयुक्त भाई शू पूछ्युं छे संयुक्त तो जे घटना में एक करता वधारे घटको होय એને શું કહેવાય સંયુક્ત કહેવાય એક કરતાં વધારે ઘટકો એટલે એક તો બીમાં અને ડીમાં જેટલા વધારો એટલા ચાલે પણ એક કરતાં વધારે હોવો જોઈએ તો સંયુક્ત કોણ તો બી અને ડી એ કેવા કહેવાય સંયુક્ત કહેવાય કેવા કહેવાય સંયુક્ત બેસે છે મગજમાં એકદમ કમ્પ્લીટ ક્લિયર એક્ઝામ્પલ નંબર 4 પૂરો ચાર ઘટના આપી હતી ઘટનાઓમાં કોણ એક પરસ્પર નિવારક છે तो बधा संबंध लखी चेक करो तो चार जोड़ियों परस्पर निवारक बनी जेमा एक घटक आए ये बे प्राथमिक है जेमा एक करता वधार घटक आए ये बे संयुक्त है नंबर 4 सहेलो तो पूरो नंबर पांच में शुरुआत तो चार जेवी है वाँची ने सांभिए पे त्रण सिक्का ने एक बार उछाड़वामां आवे तो हवे एस हूँ तो कहूँ छू जोईने बाजू आम तो आटलू आपणे करवुं ज पड़े पण रेडीमेड छे एटले फरीथी लखूँ एना करता हूँ सीधू आ लखूँ छू बाकी तमारे एक्जाम में तो कोई पण एक ज आवे आ एकलू ज पूछाणु होय तो आगळनुं कर्युं ना होय एटले करवुं पड़े तो सीधो जवाब अत्यारे लखी दऊं छू एच 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 तमारे आखे आखू करवानुं एच एच टी एच अने एच टी टी सेम एवी रीते टी एच एच टी एच टी 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 एच अने टी 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 चलो आठ घटक थी गया एस एट अपनी जोड़े आठे आठ घटक आई गया हवे आमा एवुं आपेलुं छे तमने कंडीशन कही दीधी हो प्रमाण तमारे घटना शोधवानी लखवानी जेम के पहलो एक्जाम्पल नो पांच केस से आमांथी पहलो केस कहूँ એવું કહે છે કે પરસ્પર નિવારક બે ઘટના પરસ્પર નિવારક હોય એવી નિવારક બે ઘટના એટલે તમારે પહેલાં બે ઘટનાઓ લખવાની અને બંને ઘટનાઓ એવી લખવાની જેનો જેદગણ ફાય થતો હોય શું થતો હોય ફાય એટલે પરસ્પર નિવારક સાબિત થઈ ગયું ચલો તો એ બે ઘટનાઓ બાજુમાંથી જ મળે એવી છે ને ધારો કે હું ઘટના એ લઈ લઉં ત્રણ છાપ દેખાય પછી બી લઈ લઉં તોય ચાલે કારણ કે બેમાં જ કંઈ કોમન નથી પણ સેલું લઈએ ને એ અને સી લઈએ તોય ચાલે પણ આખું લખવું પડે જેમ કે આવી રીતે પહેલાં એ તમારે લખવાનું ક્લિયર ત્રણ છાપ મળે ચલો પછી તમારે ત્રણેય છાપનો જવાબ એચ 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 લખવાનો આ પ્રોપર મેથડ થઈ પછી ત્રણ કાંટા મળે એટલે એનો જવાબ ફરીથી લખવાનો ટી 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 ચલો તો એ મળ્યો બી મળ્યો હવે એ છેદ બી કરો તો ફાય આવે જ છે તો સાબિત થઈ ગયું પરસ્પર નિવારક મેં બે ઘટના લખી બંને ઘટનાનો છેદગણ ફાય આવ્યો આ દાખલો પૂરો થયો આવી સમજણ પડી એટલે આપણને હેલ્પ ચોથો દાખલો એટલે કરશે ને ઘણા બધા કેસ આમાંથી જ જોઈ જોઈને સોલ્વ થઈ જાય એવા છે
ओके, लगभग पांचमांथी चार केस, पण आ तो पहेलो थई जाय हो तो, पण मैं तमने लगता शीखवाड्यो, बीजो नथी थयो, बीजो आपणे ज विचारवो पड़े एवो छे, तो हूँ पण बीजो तमने आखो केस शीखवाड्यो। परस्पर निवारक अने निशेष त्रण घटनाओ, परस्पर निवारक अने निशेष त्रण घटनाओ, हवे बे नी वात नथी, त्रण घटना लेवानी। एमां निवारक शब्द तो तमे सांभळता हता बहु बधी वार के एमनो छेदगण केवो होवो जोईए, फाय होवो जोईए। पण निशेष, निशेष एटले शुं, आपणी जोड़े माटे नवो वर्ष छे निशेष आपणी जोड़े, तो निशेषनो मतलब एवो के एमनो योगगण ए आपणी जोड़े एस थवो जोईए। निशेषनो मतलब एनो योगगण केवो थवो जोईए, एस थवो जोईए, बेसे छे ने मगजमां। चलो हवे त्रण घटनामां बधुं पताई देवानुं, छेदगण तो फाय थवो जोईए, एटले घटको एके રિપીટ ના થવા જોઈએ, એટલે છેદગણ ફાય થઈ જાય, ચલો ઓકે। પણ નિશેષની વાત કરીએ, એનો મતલબ યોગગણ, એટલે એવા ત્રણ ઘટનાઓ લો કે એમાં આઠે આઠ ઘટકો એક એક વખત તો ડબલ વખત આવા ચાલે, પણ એક એક વખત તો આવવા જોઈએ, એક આદો એ ઘટશે તો એસ થશે નહીં, એટલે નિદર્શ અવકાશ એસ થવો જોઈએ। તો સ્ટાર્ટ કરીએ, હવે એવી ઘટના બાજુ ચોથા દાખલામાં નથી, એટલે આપણે લખવી પડશે। શરૂઆત કરીએ એ કે પહેલાં ટ્રાય કરીએ બધા ઘટકો આવે, એટલે આપણે લખીએ એક પણ કાંટો ના મળે, એક પણ કાંટો ના મળે, એટલે તમારે એવી ઘટના પસંદ કરો કે એમાં એક કાંટો જ ના હોય, ઓકે। તો માત્ર એક જ ઘટક, એકલો એચ એચ એચ, જેમાં એક પણ કાંટો ના હોય, બાકી આમાં એક એક બે, એક બે બે ત્રણ, એટલે એક ઘટના લખી, ચલો એમાં એક પણ કાંટો ના આવે નહીં। હવે બીજું, માત્ર એક કાંટો મળે, ચલો એક પણ કાંટો ના મળે અને હવે એક કાંટો મળે, એટલે એ બેમાં તો કોમન કંઈ થવાને, એક કાંટાવાળા લખો, એક કાંટાવાળો એટલે એચ એચ ટી, આ પહેલો પ્રસંગ, પછી એચ ટી એચ આઈ આવે, પછી એચ ટી ટી ના આવે, ટી એચ એચ આવે, અને આઈ બે ના ત્રણ, ચલો એક કાંટાવાળા ત્રણ આવ્યા, બે ઘટના તો વપરાઈ ગઈ, હવે એક જ ઘટના લખવાની છે, કારણ કે ત્રણમાં પતાવી દેવાનું જ પાછું, ચારેય નહીં કરવાની। અને ઘટકો તો જોવા જઈએ તો અહીંયા ત્રણ અને અહીંયા ચાર, હજી ચારને સાંકળવાના છે, એટલે હવે મારો ટાર્ગેટ એવો હતો નહીં કે ભાઈ માત્ર બે કાંટા મળે, હવે બે કાંટાવાળું લખવા જવું તો ત્રણ કાંટાવાળો એક ઘટક ઘટે, બાકી બે કાંટાવાળા ત્રણ ઘટકો તો છે, તો ત્રણ ને ત્રણ છ ને એક સાત, તો એકનો લોચો પડે, કારણ કે ચોથી ઘટના છે નહીં, તો ચોથામાં એવું લખો ત્રણ કાંટા મળે। તો હવે એક જ ઘટના છે અને ત્રણ કાંટા ને બે કાંટા બે લેવું છે, તો સીમાં એવું લખ્યું કે ઓછામાં ઓછા, ઓછામાં ઓછા બે કાંટા મળે। હવે ઓછામાં ઓછા બે કાંટા મળે એટલે બે આવી ગયું અને ત્રણેય આવી ગયું, બેસ્યું મગજમાં, ઓછામાં ઓછા બે કાંટા એટલે બે કે બે કરતા વધારે, પાંચ દસ પંદર જેવું, કારણ કે ત્રીજામાં પતાવી દેવાનું હતું, ચાર ઓપ્શન હોત તો પ્રોબ્લેમ નહોતો, એટલે હવે અહીંયા બે કાંટાવાળા લેવાના અને ત્રણ કાંટાવાળા લેવાના, તો બે કાંટાવાળામાં એક તો એચ ટી ટી ઓકે છે, પછી ટી એચ ટી આવે, પછી ટી ટી એચ આવે, ટી ટી ટી, તો ચાર સભ્યો, ત્રણ સભ્યો અને એક સભ્યો, ટોટલ આઠ, એકનું કોમન નહીં આપણી જોડે, તો હવે અહીંયાથી એવું લખી શકાય કે ભાઈ એ છેદ બી કરો તો ફાય, બી છેદ સી કરો તો હોય ફાય, અને એ છેદ સી કરો તો ફાય, પણ જો ત્રણેયનો યોગગણ કરો ને, એ યોગ બી યોગ સી, તો એસ જ આવે, એટલે ત્રણ પરસ્પર નિવારક થઈ નિશેષેથી આપણે જાણી જોઈને ઘટકો જેવા લખ્યા હતા, બેઠું કે નહીં મગજમાં, ઘટના લખવાની, એના સભ્યો લખવાના અને પછી સાબિતી બતાવવાની। એવો ત્રીજો કેસ શું કે છે, પરસ્પર નિવારક ના હોય એવી બે ઘટના, પરસ્પર નિવારક ના હોય તેવી બે ઘટના, પરસ્પર નિવારક ના હોય તો સરળ, બંને છેદગણ ફાય ના થવો જોઈએ, જો ચોથામાં જ મળી જશે, આ એ અને ડી એનો છેદગણ ફાય નથી, લઈ લો ગમે તે આપણી જોડે, ચલો હું એ અને ડી લઈ લઉં, એટલે છેદગણ ફાય ના થાય, કોમન આવે, એટલે તમારે આખું હોમવર્કમાં અહીંયા કરવાનું એ અને ડીનો ઉપયોગ કરજો, એ અને
डी नो उपयोग करशो आखे आखो होमवर्क में लखवानो एटले तमारे सॉल्यूशन पहला ए लखवानी घटना एनो सभ्य डी एनी घटना एनो सभ्य पछी छेदगण शोधशो ने एनो अने डी नो तो एच 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 कॉमन आवशे एटले डज नॉट इक्वल टू फाय एटले निवारक ना थाय आपणे खाली एटलू ज बतावानुं बंने छेदगण फाय ना थवो जोईए कंईक कॉमन आवुं जोईए पछी चौथा में एवुं छे परस्पर निवारक तो छे परंतु निशेष ना बने एवी बे घटना ओके एटले चौथा में निवारक छे परंतु निशेष ना बने तेवी बे घटना मतलब समझे निवारक एटले छेदगण तो फाय थवो जोईए पण योगगण एस ना थवो जोईए तो ये तो पहेलो ज लई लो ने आ भाई एनो बीनो छेदगण फाय पण योगगण में तो आठ घटको जोईए बे ज छे एटले कोई तकलीफ ज नथी एटले कई कई घटना ए अने बीज रिपीट करो आखे आखू लखी होमवर्क में करजो कारण के योग गण एस ना थवा देव हो आठ नहीं थवा देवाना जम के अँ बीजा में योग गण एस ना थवा देव हो तो मात्र बे कांटा लेत तो सात घटक पूरु थी जाए छेदगण फाय मळत पण योग गण एस में एक घटत सात मळत त्रण टी वालो आवत एटले गमे तेम करीने आपणे लोचो बताई देत चलो छेल्लू पांचमू परस्पर निवारक होय शू कीधेलू छे परस्पर निवारक होय पण निशेष ना होय तेवी त्रण घटना परस्पर निवारक तो होय एटले छेदगण फाय थाय पण पाछो जो योगगण एस करवानो नथी चलो तो छेदगण फाय में ए बी नो तो थाय पण आपणे त्रणनी जोड़ी लेवानी ए नी बी नो फाय ए थी सी नो फाय अने बी थी सी नो फाय एटले ए बी सी में जो ए बी नो फाय ए नो सी जोड़े फाय बी नो सी पण आनो एक घटक आना त्रण घटक आनो एक एटले टोटल पांच थाय आठ थता नथी एटले त्रण घटनाओ लेवी होय तो तमारे ए बी अने सी लई लेवानी त्रणेनो छेदगण आवी रीते ए छेद बी फाय बी छेद सी फाय ए छेद सी फाय थशे પણ એ યોગ બી યોગ સી એસ થશે નહીં કારણ કે બીજું લેવા જાત તો એસ થઈ જાય આપણે એસ થવા દેવાનો નથી તો બોલો પાંચે પાંચ ઘટનાઓ સરળતાથી સમજણ પડી કારણ કે એમાંથી ચાર ઘટનાઓ ત્રીજી ચોથી પાંચમી પહેલી એ તો આપણને એક્ઝામ્પલ નંબર ચાર જ આપી દે છે ખાલી મગજ વાપરવાનું છે તો માત્ર ને માત્ર બીજામાં પણ પ્રોપર મેથડથી લખવાની છે એટલે મેં તમને શીખવાડી આવું જ બેટા એક્ઝામ્પલ નંબર છ અને સાતમાં છે છઠ્ઠા દાખલાની ઘટનાઓ છે અને છઠ્ઠા દાખલા ઉપરથી સાતમા દાખલામાં ખરા ખોટા છે ટ્રુ ફોલ્સ ઓકે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું એની સાથે 16.2 આપણું ટોટલી ક્લિયર થઈ જશે કમ્પ્લીટ તો બહુ સરળ પણ વ્યવસ્થિત રીતે ઘણી બધી ઘટનાઓ હોમવર્કમાં પણ જોઈ જોઈને લખવા મેં તમને આપી છે અને ઇઝીલી આવડે એવી છે એટલે ઘરેથી હોમવર્ક કમ્પ્લીટ કરી અને રેડી તૈયારી કરી નાખજો એટલે આપણે 16.2ની અંદર એક્ઝામ્પલ નંબર 5 સુધીનું કામકાજ કમ્પ્લીટ ઓકે આજના દિવસ માટે આટલું નેક્સ્ટ વિડીયોમાં આગળ જોઈશું થેન્ક યુ